गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अनदर वीडियो ऑफ एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रैक्शन। आपको सब्जेक्ट है डिप्लोमा मैकेनिकल इंजीनियरिंग ना फिफ्थ सेमेस्टर में एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रैक्शन। लास्ट लेक्चर में आपको जो किया था चैप्टर नंबर टू ब्रेक इवन एनालिसिस में अजम्पशंस मेड इन कंस्ट्रक्शन ऑफ ब्रेक इवन चार्ट। ब्रेक इवन चार्ट जरा आप बनाए थे आप क्या क्या एजम्पशन यूज करे थे आप जो गया था पीछे आप जो कैलक्युलेशन ऑफ ब्रेक इवन पॉइंट एनालिटिकली के मैथमेटिकली आप ब्रेक इवन पॉइंट कई रीते कैलक्युलेट करें आप जो गया था आप जो कि ब्रेक इवन क्वॉंटिटी है ये फॉर्मुला शू आए फॉर्मुला आ क्यू इज इक्वल टू एफ अपन में बी माइनस ए बराबर। पीछे आप कॉन्ट्रीब्यूशन रेशियो भी जो गया था तो જ્યારે આપણે બહુ બધા મલ્ટીપલ પ્રોડક્ટ બનાવતા હોય ને ત્યારે હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે માર્જિન ઓફ સેફ્ટી કોને કહેવાય। હવે માર્જિન ઓફ સેફ્ટી કોને કહેવાય એનો ઇમ્પોર્ટન્સ શું છે અને ડેરિવેશન શું આવે। તો ધીસ ઇઝ શોન ઓન ધ ચાર્ટ બાય ધ ડિસ્ટન્સ બિટવીન બીપી એન્ડ ધ આઉટપુટ બીંગ પ્રોડ્યુસ। એ માર્જિન ઓફ સેફ્ટી કેવી રીતે બતાવવામાં આવે કે આપણો બ્રેક ઇવન પોઈન્ટ છે બરાબર ને આપણે જે પ્રોડક્ટ બનાવે છે આઉટપુટ જે આપણે મળે છે એના વચ્ચેનો ડિસ્ટન્સ। ઇટ શોસ ધેટ ઇફ ધીસ ડિસ્ટન્સ ઇઝ શોર્ટ ધેન અ સ્મોલ ડિક્રીઝ ઇન આઉટપુટ ઓર સેલ્સ વિલ રિડ્યુસ પ્રોફિટ ગ્રેટલી। આમાંથી શું કહેવું પડે આપણને કે જરીક બી ડિસ્ટન્સમાં છે બરાબર આપણો જે ડિસ્ટન્સ છે એમાં આપણે જરાક પણ જો આઉટપુટ ઓછું કરીએ કા પછી સેલ્સ જો ઘટી જાય તો પ્રોફિટ બહુ વધારે ઘટી જવાનું છે બરાબર। ઇફ ધ ડિસ્ટન્સ ઇઝ લોંગ ઇટ મીન્સ ધ બિઝનેસ કુડ સ્ટીલ બી મેકિંગ પ્રોફિટ આફ્ટર ગ્રેટ રિડક્શન ઇન ડિસ્ટન્સ। શું કીધું કે ડિસ્ટન્સ જો વધારે હોય તો આપણે શું કહેવું પડે કે બરાબર આપણે ડિસ્ટન્સ જો ઘટી બી જાય તો બી આપણે શું મળવાનું છે પ્રોફિટ મળવાનું છે। જો આપણે ડિસ્ટન્સ દેખાય ગ્રાફમાં કયો ડિસ્ટન્સ આપણે એક્સ એક્સિસ થી લઈને બી સુધીનો ડિસ્ટન્સ બરાબર લેટ ક્યુ વન ઇક્વલ ટુ બ્રેક ઇવન પ્રોડક્શન ક્વોન્ટિટી। હવે ક્યુ વન શું છે આપણો બ્રેક ઇવન પ્રોડક્શન ક્વોન્ટિટી ને ક્યુ થ્રી શું છે આપણો એક્ચ્યુઅલ પ્રોડક્શન। ક્યુ વન આપણો બ્રેક ઇવન ક્વોન્ટિટી છે ને ક્યુ થ્રી શું છે આપણો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન। ઇફ ક્યુ ટુ ઇઝ ગ્રેટર દેન ક્યુ વન શું કીધું કે ક્યુ ટુ ની વેલ્યુ છે તે ક્યુ વન કરતા વધારે હોય ત્યારે Q2 minus Q1 production chain શું કહેવાશે quantity of safety। જો Q1 વધારે હોય તો જો Q1 ની વેલ્યુ Q2 ની વેલ્યુ જો ઓછી હોવાની તો આપણે શું જોવા મળે લોસ જોવા મળે। The ratio of this safety quantity Q2 minus Q1 and break even production quantity Q1 is called margin of safety। આપણે જે safety quantity છે આપણે જે બ્રેક ઇવન પ્રોડક્શન ક્વોન્ટિટી છે એનો જે રેશિયો આવે એને કહેવાય માર્જિન ઓફ સેફ્ટી ઓર સેલ્સ મોર ધેન બ્રેક ઇવન સેલ ઇઝ કોલ્ડ માર્જિન ઓફ સેફ્ટી। સેમ રીતે સેલ્સની ભાષામાં વાત કરીએ તો સેલ્સ મોર ધેન બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ કોલ્ડ માર્જિન ઓફ સેફ્ટી। આપણે શું ખબર પડે ફોર્મ્યુલા માર્જિન ઓફ સેફ્ટી ની તો માર્જિન ઓફ સેફ્ટી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Q2 minus Q1 upon ma Q1 ka pachi Q2 upon ma Q1 minus 1। If total cost line is drawn parallel to x axis shu kiru apne total cost line ne parallel to x axis draw kari apne je batayi chhe ahiya AB line barabar then sales revenue line make a projection equal to fixed cost f on y axis। pachi apne je sales revenue line chhe mare shu mare apne આ એસ જેટલો ડિસ્ટન્સ મળે બરાબર વાય એક્સિસ પર ફ્રોમ ફિગર એરિયા બીઈ એ આપણે જે બીઈ એ ના અંદર એરિયા કયો આવવાનો છે અને બીડીસી માં રહેવું બરાબર આપણે બે એરિયા મળ્યા અહીંયા બીઈ એ માં અને આ બાજુ બીડીસી માં તો એના માટે આપણને શું મળ્યું જોવા મળે આપણે જો રેશિયો લે તો બીડી અપન માં બીઈ બરાબર BD upon B is equal to CD upon AE, बराबर।
तो शू कर पड़े Q2 माइनस Q1 अपॉन में Q1 इज इक्वल टू Z बाय F बराबर केम એટલે બીની વેલ્યુ કેટલી છે Q2 માઈનસ Q1 જેટલી ને B ની વેલ્યુ કેટલી આવે Q1 જેટલી સીધી એટલે શું છે આપણો પ્રોફિટ નો પોઈન્ટ છે અને A આપણો શું છે F A બરાબર શું થઈ જવાનું આપણું F કે આપણે ફિગર બતાવ્યું જ છે એના બદલે આપણે શું કરવું પડે કે માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ Q2 માઈનસ Q1 અપોન માં Q1 વિચ ઇઝ ઇક્વલ ટુ Z અપોન માં F બરાબર આપણે અહીંયા ઇક્વેશન મરી ગયો જેવા માર્જિન ઓફ सेफ्टी ना પછી માર્જિન ઓફ સેફ્ટી શોઝ ધ સેફ્ટી ઓફ બિઝનેસ માર્જિન ઓફ સેફ્ટી પછી આપણે શું ખબર પડે કે આપણો બિઝનેસ કેટલો સેફ છે ને આપણને ખબર પડી જાય માર્જિન ઓફ સેફ્ટી ઉપર માંથી મોર સેફ્ટી માર્જિન ઇઝ ડિસાઇરેબલ બીકોઝ ધ પ્રોફિટ કેન બી અર્ન ઇવન ધો ધેર વિલ બી સમ રિડક્શન ઇન પ્રોડક્શન હવે માર્જિન સેફ્ટી છે એની વેલ્યુ જો વધારે હોય તો એ પ્રોફિટેબલ છે The expression for calculating the ratio of margin of safety is as under. अबे ratio of safety margin आपने कैसे देख सकी है? तो इन्हें मैंने formula ये पीछे ratio of safety margin is equal to safety margin upon my sales into 100. बराबर क्या बची? Actual sales minus BEP sell upon my sale into 100. आर इधर आपने ratio of safety of margin calculate कर सकी है। ખબર પડી ગઈ સેફ્ટી માર્જિન ઓફ સેફ્ટી શું છે એનો ફોર્મ્યુલા શું આવે છે હવે આપણે નેક્સ્ટ જોવાનું છે એનું ઇફેક્ટ ઓફ ચેન્જિંગ વેરિયસ પેરામીટર ઓન બીઈપી કે આપણે બધા અલગ અલગ પેરામીટર જો ચેન્જ કરીએ તો એના કારણે આપણને બ્રેક ઇવન પોઈન્ટમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે ધ ચેન્જ ઇન ફોલોઈંગ ફેક્ટર્સ અફેક્ટ ધ બીઈપી બ્રેક ઇવન પોઈન્ટ પર કયા કયા ફેક્ટર્સના ચેન્જનો ઇફેક્ટ પડે છે તો પહેલું આવે ઇફ ફિક્સ કોસ્ટ ડિક્રીઝ જો ફિક્સ કોસ્ટ આપણે ઘટાડી નાખે તો શું ઇફેક્ટ મળે પછી ફિક્સ કોસ્ટ જ્યારે વધારે ત્યારે શું ઇફેક્ટ જોવા મળે છે પછી ઇફ વેરિયેબલ કોસ્ટ વી ડિક્રીઝ જો વેરિયેબલ કોસ્ટ વી ને ડિક્રીઝ કરીએ તો શું ઇફેક્ટ જોવા મળે ને વેરિયેબલ કોસ્ટ વી ને આપણે જો ઇન્ક્રીઝ કરીએ તો શું ઇફેક્ટ જોવા મળે છે ઇફ સેલ્સ રેવન્યુ ઇન્ક્રીઝ અને સેલ્સ રેવન્યુ ડિક્રીઝ મતલબ કે મારા બ્રેક ઇવન પોઈન્ટ પર ત્રણ ફેક્ટર્સ નો ઇફેક્ટ મને જોવા મળે છે જો ફિક્સ કોસ્ટ વધે તો ઘટે ત્યારે વેરિયેબલ કોસ્ટ વધઘટ થાય ત્યારે ને સેલ્સ રેવન્યુ માં મારો વધઘટ જોવા મળે ત્યારે હવે આ બધા ઉપરના પેરામીટર્સ છે એના કારણે આપણે કયા બધા ઇફેક્ટ જોવા મળે છે આપણે અગાડી લેક્ચરમાં જોવાના છે ઇફ ફિક્સ કોસ્ટ એફ ઇઝ ડિક્રીઝ કે જ્યારે મેં ફર્સ્ટ વન કહ્યું આવે કે જ્યારે મેં ફિક્સ કોસ્ટ ને જો ઘટાડી નાખું ત્યારે મને શું ચેન્જ જોવા મળે છે બરાબર તો ડ્યુ ટુ ડિક્રીઝ ઇન ફિક્સ કોસ્ટ ધ ન્યુ લાઈન A1 D1 વિલ રિપ્રેઝન્ટ ધ ફિક્સ કોસ્ટ એન્ડ ટોટલ કોસ્ટ લાઈન વિલ બી A1 D1 ઇન્સ્ટેડ ઓફ AB શું કીધું કે આપણે જ્યારે ફિક્સ કોસ્ટ ઘટાડી નાખીએ તો ફિક્સ કોસ્ટ લાઈન આપણે કઈ હતી આ A A ડિવાઇડ લાઈન બરાબર હવે એને મેં ઘટાડીને શું કર્યું અહીંયા A1 D1 લાઈન ને શું કર્યું ફિક્સ કોસ્ટ લઈ લીધું તો એના કારણે મારી ટોટલ કોસ્ટ છે ને એમાં શું થવાનું ઘટાડો થઈ જવાનો અને શું થવાનું A1 D1 લાઈન આવવાની બરાબર સમજ પડી બ્રેક ઇવન પોઈન્ટ વિલ શિફ્ટ ટુવર્ડ ધ લેફ્ટ મારો જે બ્રેક ઇવન પોઈન્ટ છે તે કયો બજાવવાનો લેફ્ટ સાઈડ બજાવવાનો કેમ કે જે બ્રેક ઇવન પોઈન્ટ પહેલા અહીંયા મને મળતો હતો એની જગ્યા શું મળવાનું થોડોક લેફ્ટ હેન્ડ સાઈડ પર મળશે બરાબર ટુ મેન્ટેન ધ સેમ પ્રોફિટ ધ પ્રોડક્શન વોલ્યુમ કેન બી ડિક્રીઝ બાય Q1 માઇનસ Q2 હવે જો મારે સેમ જ પ્રોફિટ કરવું હોય તો શું કરવું પડે મારું જે પ્રોડક્શન છે મારે ઘટાડીને ક્યાં સુધી લઈ જવું પડે અહીંયા Q2 સુધી લઈ જવું પડે જેમ મને શું મળે મારું બ્રેક ઇવન ક્વોન્ટિટી મળશે ઇફ ધ પ્રોડક્શન ઇઝ કેપ્ટ ઇક્વલ ટુ પ્રીવિયસ વોલ્યુમ ઓફ પ્રોડક્શન ધેન પ્રોફિટ વિલ ઇન્ક્રીઝ જો મેં પ્રોડક્શનને સેમ જ રાખું બરાબર ને એમાં કોઈ ડિક્રીમેન્ટ નહીં કહું તો શું બોલાવું મને
પ્રોફિટમાં વધારો જોવા મળશે એમાં પેલી ફિક્સ કોસ્ટ ઘટાડી શું પ્રોફિટ આપણને સી ઇફેક્ટ મળે છે બ્રેક ઇવન ચાર્ટમાં નેક્સ્ટ આપણે જોવાનું છે કે આપણે જો ફિક્સ કોસ્ટને વધારી કાઢીએ જો આપણે ફિક્સ કોસ્ટને ઇન્ક્રીઝ કરીએ તો આપણને શું જોવા મળે છે તો ફિક્સ કોસ્ટને ઇન્ક્રીઝ કરો તો આપણી જે ન્યુ લાઈન છે એ મળવાની એ વન ડી વન એના કારણે ટોટલ કોસ્ટની બી નવી લાઈન મળશે એ વન બી વન તે બી ની જગ્યાએ હવે આ ચેન્જ આપણે જોઈએ બ્રેક ઇવન ચાર્ટમાં આ જે મારી ફિક્સ લાઈનની કોસ્ટ હતી એને શું કરી ઇન્ક્રીઝ કરી નાખી હવે એના કારણે મારી સેલ્સની લાઈન બી શું કરી મારી ટોટલ કોસ્ટની લાઈન ઇન્ક્રીઝ થઈ ગઈ એના કારણે મારો જે બ્રેક ઇવન પોઈન્ટ છે એ અહીંયાની જગ્યાએ ક્યાં રહેવા આવશે આપણું રાઈટ હેન્ડ સાઈડમાં મૂવ કરશે શું કરશે રાઈટ હેન્ડ સાઈડ બાજુ મારો બ્રેક ઇવન પોઈન્ટ મૂવ થઈ જવાનો છે હવે આમાં જો મારે પ્રોફિટ મેન્ટેન કરવું હોય તો મારે ક્યુ ટુ માઇનસ ક્યુ વન જેટલું પ્રોડક્શન વધારવું પડે બરાબર ને જો કદાચ મેં પ્રોડક્શનની વેલ્યુ વધારવું નહીં તો મને શું જોવા મળે લોસ જોવા મળે સમજ પડી સિમ્પલ વસ્તુ છે ફિક્સ કોસ્ટ આપણે વધારે ગયા શું થાય જો ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન સેમ રાખીએ તો આપણને પ્રોફિટ વધે ને જ્યારે પ્રોડક્શન ઓફ ક્વોન્ટિટી જ્યારે ફિક્સ કોસ્ટ ડિક્રીઝ ઇન્ક્રીઝ કરો ક્વોન્ટિટીમાં ઇન્ક્રીમેન્ટ નહીં કરો શું જોવા મળે આપણને લોસ જોવા મળે જો વેરિયેબલ કોસ્ટ ને ઘટાડો તો મને કઈ લાઈન મળવાની નવી લાઈન મળવાની ઓ એન વન બરાબર હવે આ જગ્યા ડિક્રીઝ કરી એના કારણે મને ટોટલ કોસ્ટ લાઈન બી મળશે કઈ એ વન બી વન જેટલી ઓ એન વન અને એ વન બી વન ધ બ્રેક ઇવન પોઈન્ટ વિલ શિફ્ટ ટુવર્ડ્સ ધ લેફ્ટ સાઈડ શું કરવાનું મારો જે બ્રેક ઇવન પોઈન્ટ છે તે કઈ બાજુ જવાનો બ્રેક ઇવન પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ મૂવ કરશે બરાબર ટુ મેન્ટેન ધ સેમ પ્રોફિટ વોલ્યુમ ઓફ પ્રોડક્શન કેન બી રિડ્યુસ બાય ક્યુ વન માઇનસ ક્યુ ટુ હવે આમાં શું કરવું પડે આપણે ક્યુ વન માઇનસ ક્યુ ટુ જેટલું પ્રોડક્શન મારે ડિક્રીઝ કરવું પડે ને જો હું વોલ્યુમ ઓફ પ્રોડક્શન સેમ રાખું તો શું થવાનું મને પ્રોફિટ જોવા મળે છે એટલે કે જો વેરિયેબલ કોસ્ટ મેં ઘટાડી નાખું તો ઓટોમેટિકલી મને પ્રોફિટ જોવા મળે છે બરાબર હવે પડી ગઈ વેરિયેબલ કોસ્ટ ડિક્રીઝ કરવાથી શું ઇફેક્ટ મળે છે મારા બ્રેક ઇવન પોઈન્ટમાં પછી આપણું છે કે વેરિયેબલ કોસ્ટને જો મેં વધારું ત્યારે શું ચેન્જીસ જોવા મળે છે તો ઇફ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ શું થવાનું મને નવી લાઈન મળવાની વેરિયેબલ કોસ્ટની ઓ એન વન હવે આ ઓ એન વન ના કારણે મારો જે ટોટલ કોસ્ટ લાઈન છે એ બી મને મળશે નવી એ વન બી વન હવે શું થવાનું આમાં કે મારો જે બ્રેક ઇવન પોઈન્ટ છે તે કઈ બાજુ મૂવ થવાનો છે રાઈટ હેન્ડ સાઈડ બાજુ બરાબર રાઈટ હેન્ડ સાઈડ બાજુ મૂવ થઈ ગયો હવે એના કારણે શું થવાનું કે મારે જો સેમ પ્રોફિટ મેળવવું હોય તો મારે ઇન્ક્રીમેન્ટ કરવું પડે પ્રોડક્શનમાં ક્યુ ટુ માઇનસ ક્યુ વન જેટલું બરાબર ક્યુ ટુ માઇનસ ક્યુ વન જેટલું પ્રોડક્શનમાં ઇન્ક્રીમેન્ટ કરું તો મને સેમ પ્રોફિટ મળશે ને જો કદાચ મેં વોલ્યુમ ઓફ પ્રોડક્શનને સેમ રાખું તો મને શું જોવા મળશે કે મારે લોસ જોવા મળશે બરાબર તો પેલી આપણે જોઈ ગયા ફિક્સ કોસ્ટના જો વેરિએશન કરે તો શું ચેન્જ જોવા મળે છે અને ફિક્સ કોસ્ટમાં શું વેરિએશન કરે ત્યારે કયા કયા ચેન્જીસ જોવા મળે છે હવે આપણે ફિફ્થ વન જોવાનું છે ઇફ સેલ્સ રેવન્યુ ઇઝ ઇન્ક્રીઝ જો સેલ્સ રેવન્યુ મેં વધારી કાઢું તો શું ફરક પડે તો ઇન્ક્રીઝ ઇન સેલ્સ રેવન્યુ લાઈન વિલ બી ઓ સી વન ઇન્સ્ટેડ ઓફ ઓ સી શું કીધું કે આપણી જે ઓ સી વાય લાઈન હતી સેલ્સ રેવન્યુ એની જગ્યાએ મને નવી લાઈન મળશે ઓ સી વન બરાબર તો બ્રેક ઇવન પહોંચે મારો કઈ બાજુ જવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ મૂવ કરશે ને મારે જો સેમ પ્રોફિટ મેળવવું હોય તો મારે ક્યુ વન માઇનસ ક્યુ ટુ જેટલું પ્રોડક્શન ઘટાડવું પડે ને જો હું પ્રોડક્શન સેમ રાખું તો મને શું જોવા મળે પ્રોફિટ જોવા મળશે એઝ ધ સેલ્સ ઇન્ક્રીઝ ધ સેલિંગ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝ વિચ રિઝલ્ટ ઇન ટુ ઇન્ક્રીઝ ટોટલ કોસ્ટ ડ્યુ ધેટ બીઈપી ટેન્સ ટુ શિફ્ટ ટુવર્ડ્સ રાઈટ હેન્ડ સાઈડ ધીસ ઇફેક્ટ ઇઝ ઓલ્સો શોન બાય ધ કન્સિડર્ડ ઇન ધીસ કેસ આ કેસમાં સેમ વસ્તુ જોવા મળે છે કે સેલ્સ વેજ એટલે શું થવાનું આપણી ટોટલ કોસ્ટ લાઈન ટોટલ કોસ્ટ લાઈન છે એમાં બી શું જોવાનું આપણે ઇન્ક્રીમેન્ટ જોવા મળશે એના કારણે શું થવાનું
तो मारो बीपी से छे राइट हैंड साइड बाजू मूव करशे बराबर। चलो लास्ट वन से आप लोग इफ सेल्स रेवेन्यू इज डिक्रीज के जो मैं सेल्स रेवेन्यू ने घटाड़ी नाखू तो शू जवाब मिले छे मैं नवी लाइन जवाब मिले सेल्स रेवेन्यू नी ओसी1 એના કારણે શું થવાનું મારે બ્રેક ઇવન પોઈન્ટ છે તો રાઈટ સાઈડ બાજુ મૂવ થવાનું ને જો મેન્ટેન માં સેમ પ્રોફિટ કરવું હોય તો Q2 માઈનસ Q1 જેટલું મારે પ્રોડક્શન વધારવું પડે ને જો પ્રોડક્શન વોલ્યુમ ને સેમ રાખું તો શું થવાનું મને લોસ જોવા મળશે। આ બધા ઇફેક્ટ હતા મારા બ્રેક ઇવન પોઈન્ટ પર અને બ્રેક ઇવન ચાર્ટ ઉપર જો મેં ફિક્સ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ અને સેલ્સ રેવન્યુ ને જો ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરું ત્યારે। હવે આ લેક્ચર માં અને આ ટોપિક માં कोई ने भी कभी डाउट हो मैंने कॉन्टेक्ट करो मैसेज करो हमें कॉल करो। आ वीडियो लाइक और शेयर करो ने चैनल ने सब्सक्राइब करो। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।